સી લિમિટેડ અને ઇન્ડસઇન્ડ બેંક આ ત્રણ કાઉન્ટર છે જે અત્યારે અમી તરફથી રેકમેન્ડ થતા દેખાઈ રહ્યા છે આજના ટ્રેડિંગ કોલમાં. પ્રદીપ, આપના ટ્રેડિંગ કોલ. મારા તરફથી બે બાય રેકમેન્ડેશન છે અને પહેલો સ્ટોક છે આરઆઈઆઈએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. સ્ટોકમાં 866 ના ટોપ બન્યા હતા 23 જૂનના, એના પછી 15 સેશનનો આપણે કન્સોલિડેશનનો ફેઝ જોયો છે અને ગઈકાલના સેશનમાં તમે જો એક સારા વોલ્યુમ સાથે આર્લી ચાર્ટ્સ પર એક ચેનલ બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે, તો આવનારા 3-4 દિવસ માટે આ રેકમેન્ડેશન રહેશે. કરંટ લેવલ પર આપણે બાય કરીશું અને 770નો સ્ટોપ લોસ રાખી 870ના ટાર્ગેટ માટે પ્લે કરીશું. બીજો સ્ટોક છે એસબીઆઈ લાઈફ. આ સ્ટોકમાં ગઈકાલે ઘણા સારા વોલ્યુમ સાથે રેકોર્ડ હાઈ જોવા મળ્યો હતો. આની પહેલાંનો જે પ્રીવિયસ રેકોર્ડ હાઈ હતો એ 1044.45 હતો, જે 7 મહિના બન્યો હતો. એના પછી આપણે લગભગ 2-2.5 મહિનાનું કન્સોલિડેશન પછી ફ્રેશ હાઈ બનતા જોયા છે, તો આ એ મોમેન્ટમ છે, કન્ટિન્યુ થવું જોઈએ. આવનારા 3-4 સેશન માટે 1022ના સ્ટોપ લોસ અને 1095ના ટાર્ગેટ માટે એસબીઆઈ લાઈફને આપણે પ્લે કરીશું. ઓકે, તો અહીંયા પ્રદીપનો કોલ આવતો દેખાઈ રહ્યો છે. આરઆઈઆઈએલ અને સાથે જ એસબીઆઈ લાઈફ બંને પર ખરીદારીની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. આ પ્રદીપ હોટચંદાનીના ટ્રેડિંગ કોલ્સ છે. અલ્પેશજી, આપના ટ્રેડિંગ કોલ્સ. બે લેવલ એક શોર્ટ ને જે વાત કરીશું. ઇનફેક્ટ આ તો શોર્ટ કોલ લાસ્ટ ટાઈમ રહી ગયો તો ભૂલી ગયો તો ત્યારે, બટ આજે મને લાગે છે કે હજુ પણ કન્ટિન્યુ શોર્ટ કરીશું તો મને લાગે છે કે હજુ પણ તમને નીચેના લેવલ્સ અહીંયા જોવા મળશે. તો સૌથી પ્રથમ આપણે લોંગની વાત કરીશું તો મને લાગે છે કે આઈઓએલસીપી આ સ્ટોક ની અંદર મને લાગે છે ખરીદારી તમારે કરવી જોઈએ, કે જે બેરિશ ગેપ હતો સ્ટોકમાં જે કરેક્શન માટેનો આવેલો એ પૂરો થઈ ગયો છે અને ત્યારબાદ તમે જોયું તો એક નાનકડી ફ્રેમની અંદર હાઈટ ઓફ હાયર બોટમની ફોર્મેશન અહીંયા જોવા મળી જાય. તો 664 ક્લોઝિંગ સ્ટોક લોસને ધ્યાનમાં રાખી અને જો તમે આઈએલસીપીમાં ખરીદારી કરો તો 725 સુધીના લેવલ્સ મળશે. બટ હા, અહીંયા તો કહી દો કે જો 725 ઉપર ડેલી વીકલી જો ક્લોઝ થઈ ગયો તો લગભગ મને લાગે છે ફરી પાછી રેલી તમને જોવા મળશે. 800-800 સુધીની રેલી કરવા માટે પછી આ સ્ટોક ફરી પાછો સમર્થ થઈ ચૂક્યો છે. ત્યારબાદ એક બીજી ખરીદારીની સલાહ રહેશે અહીંયા એબી કેપિટલ ની અંદર. બેન્કિંગ અને ફાઇનાન્સમાં બહુ સારી એવી મૂવ અહીંયા જોવા મળી છે, તો મને લાગે છે કે એબી કેપિટલ બાય ફોલિંગ વેજનું બ્રેકઆઉટ ઉપરની તરફનું આવ્યું છે. 119 નીચેનું ક્લોઝિંગ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખીને એબી કેપિટલમાં ખરીદારી કરવી જોઈએ ફોર ધ ટાર્ગેટ ઓફ 130. અને જે શોર્ટ કોલ છે એ છે યુનાઇટેડ સ્પિરિટ એટલે મેકડોનલ્ડ ની અંદર. મને લાગે છે કે સ્ટોકમાં એક ટોપિંગ આઉટ શોર્ટ ટર્મની ટોપિંગ આઉટ ની ફોર્મેશન બની રહી છે અને કન્ટિન્યુઅસ એક ડિસ્ટ્રીબ્યુશન ફોર્મેશન અહીંયા દેખાઈ રહી છે. તો મને લાગે છે કે સ્ટોક્સમાં 653-655 ની વચ્ચે તમારે સેલ કરવું જોઈએ. 664 ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ. ડાઉન ધ સાઈડમાં મને લાગે છે 630 સુધીની ઘટાડો તમને સ્ટોકની અંદર જોવા મળી શકે. ઓકે, તો બે ટ્રેડિંગ કોલ્સ એબી એટલે આદિત્ય બિરલા કેપિટલ, ત્યાં ખરીદારીની સલાહ છે. આઈઓએલ કેમિકલ પર ખરીદારીની સલાહ છે, પણ મેકડોનલ્ડ પર વેચવાલીની સલાહ બનતી દેખાઈ રહી છે. તો એક શોર્ટ કોલ ને બે બાય કોલ અલ્પેશ ફુરિયા તરફથી આવતા દેખાઈ રહ્યા છે. તો ડેફિનેટલી તમે બધા નોટ ડાઉન કરી લીધા હશે, તો ધ્યાન રાખજો આ બધા સ્ટોક્સ પર ખરીદારીની સલાહ બની રહી છે અને એક કોલ ખાસ કરીને અલ્પેશ ફુરિયા તરફથી શોર્ટનો બનતો દેખાઈ રહ્યો છે. તો આના પર નજર કરીશું, પણ આજે ઘણા બધા સ્ટોક્સ ચર્ચાનો વિષય છે, કારણ કે હવે પરિણામોની સિઝન પણ ઓન છે અને એની ઇમ્પેક્ટ પણ આપણને જોવા મળશે. તો ટાટા મેટાલિક્સ તમે જુઓ, ટોપલાઇન નંબર્સ મોડરેટ જોવા મળી રહ્યા છે, સ્ટ્રોંગ પર્ફોમન્સ ખાસ કરીને અમુક સેગમેન્ટમાં જોવા મળ્યો છે, પણ ટાટા મેટાલિક્સના ચાર્ટ અત્યારે પ્રદીપ કેવા લાગે છે? ટાટા મેટાલિક્સના ચાર્ટ ડેફિનેટલી બુલિશ છે. સ્ટોકમાં એક મલ્ટીપલ ટોપ બન્યા છે 1180ની આજુબાજુ અને એ જે ટોપ છે એ ક્રોસ કર્યા છે સ્ટોકે પ્રીવિયસ ટુ પ્રીવિયસ સેશનમાં. તો મને લાગે છે કે આજની રિઝલ્ટનું રિએક્શન ડેફિનેટલી વોચઆઉટ કરવો રહેશે. પણ ટેકનિકલી અગર જો મારે આની પર વ્યૂ લેવો હોય તો ક્લોઝર ટુ 1115ના રિજનમાં 34 DMA નો સપોર્ટ છે, તો એ જ સ્ટોપ લોસ સાથે પોઝિશનલ લોંગ હોલ્ડ કરી શકાય, નવી પોઝિશન પણ ક્રિએટ કરી શકાય. અને ઓન ધ હાયર સાઈડ 1373 જે મે 2021માં ટોપ બન્યો છે એ મને લાગે છે કે નેક્સ્ટ લોજિકલ ટાર્ગેટ છે. તો આ લેવલને ધ્યાનમાં રાખીને ટાટા મેટાલિક્સ પર પોઝિટિવ વ્યૂ મેન્ટેન કરવો જોઈએ. ઓકે, ટાટા મેટાલિક્સ પર પોઝિટિવ વ્યૂ અત્યારે મેન્ટેન કરવાની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. ગઈકાલે ઇન્ફો એજમાં એક શાર્પ ઘટાડો આવ્યો અને આજના દિવસે તો તમે જો તો એમનો જ દિવસ છે, ઝોમેટોનું લિસ્ટિંગ છે અને ઝોમેટોના આઈપીઓને જે રિસ્પોન્સ મળ્યો છે ઘણું જ, માફ કરશો, આજે આજથી આઈપીઓ શરૂ થવા જઈ રહ્યો છે, પણ જે એન્કર ઇન્વેસ્ટર્સ તરફથી જે ખાસ કરીને રિસ્પોન્સ મળ્યો છે એ ખાસો ઇન્ટરેસ્ટિંગ છે. અલ્પેશજી, ઇન્ફો એજ આપના રડારમાં છે? ડેફિનેટલી રડારમાં છે. આપણે લાસ્ટ ટાઈમ વાત પણ કરી હતી કે 5600નો જે ટાર્ગેટ છે અચીવ થશે, 5600ની ઉપર જો ક્લોઝ આવશે તો પછી તમને નવી મૂવ જોવા મળશે. લગભગ જો તમે 5630થી આ સ્ટોક ફરી ગયો, આપણે 5100ના સપોર્ટની વાત કરી હતી, બરાબર અહીંયા જ આવીને ઉભો છે. 5100થી લઈને 5050 આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જો 5050 ની નીચે જો
ટ્રેડ થવાનું શરૂ થશે તો પછી મને લાગે છે કે ઘટાડો ફરી પાછો આગળ વધી શકે છે. કારણ કે તમે જે વાત કરો છો કે આજનો જે દિવસ છે પણ આ બધી એવરીથિંગ ઇઝ ડિસ્કાઉન્ટેડ ઇન ધ પ્રાઇસ એવું મને લાગી રહ્યું છે. તો અત્યારે કોઈ ખરીદવાની ફ્રેશ કોઈ સલાહ નથી. પણ હા, અહીંયાથી જો કોઈ રિવર્સલ આવે છે 5050 થી 5100 ની રેન્જ ની અંદર અને પછી જો કોઈ રિવર્સલ આવે છે તો ત્યાં ડ્યુરિંગ ધ ડે પહેલા જોવું પડશે અને ત્યારબાદ જ કોઈ સલાહ આપણે આપી શકીશું. ડેફિનેટલી વિલિયમો નીલના મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. તો મયુરેશજી, શરૂઆત અહીંયાથી જ કરશું કારણ કે આજે સૌ કોઈની નજર ઝોમેટો પર છે. અહીંયા સબસ્ક્રાઇબ કરવું કે નહીં, અને જે અત્યારે એમને ઇનિશિયલ જે રિસ્પોન્સ મળ્યો છે ખાસ કરીને વિદેશી રોકાણકારો તરફથી એ ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. તમે કઈ રીતે મૂલવી રહ્યા છો અને રોકાણની સલાહ છે? મોર્નિંગ નિશાજી. નહીં, ઓબ્વિયસલી આઈ થિંક બહુ હોટ છે ઝોમેટોનો આઈપીઓ, અને આઈ થિંક જે બિઝનેસ મોડલ છે આઈ થિંક દેટ પ્રોબેબલી લુક્સ વેરી વેરી સસ્ટેનેબલ. જે કન્સર્ન્સ છે, જે ઓવરસીઝ રેગ્યુલેશન્સ છે લેબરને લઈને અને એન્સિલરી રેગ્યુલેશન્સ સરાઉન્ડિંગ દેટ, આઈ થિંક વી શુડ નોટ ગેટ અફેક્ટેડ દેટ મચ ઇન ટર્મ્સ ઓફ ઝોમેટો એન્ડ ઇટ્સ ઓફરિંગ્સ એન્ડ ધ સ્ટ્રક્ચર દેટ ઇટ વર્ક્સ અરાઉન્ડ વિથ. તો મારા હિસાબે યસ, આઈ થિંક ફેન્ટાસ્ટિક રિસ્પોન્સ છે. એન્ડ ધ પ્રાઇસિંગ ઓબ્વિયસલી આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ માર્કેટ કેપિટલાઇઝેશન, આજ તમે જોશો કે આઈ થિંક જે એક્સપેક્ટેડ લિસ્ટિંગ છે ધ માર્કેટ કેપ દેટ ઇઝ ફાર લાર્જર. ઓર કમ્બાઈન કરશો તમે બધી એન્ટિટીઝ, બર્ગર કિંગ હોય, વેસ્ટ લાઇફ હોય, બધાને મળીને હોય. બટ ઓન અ લાઇટર નોટ, આઈ થિંક બે વસ્તુ, આઈ થિંક જે બધાના પ્રોડક્ટ્સ છે ઝોમેટો ઇઝ પ્રોવાઇડિંગ ફોર ધેટ. એન્ડ ઇનફેક્ટ યતિનભાઈ, આપણા મોટાભાઈને આઈ થિંક હમણાં જ ટ્વીટ કર્યું છે થોડા કલાક પહેલા કે જે એન્કર ઇન્વેસ્ટર લિસ્ટ છે ઝોમેટોની ઇઝ બિગર દેન ધેર મેન્યુ. તો મારા હિસાબે આઈ થિંક ઇન્ટરેસ્ટ બહુ સારો છે. ડેફિનેટલી આ એક નવા ન્યૂ જનરેશન આપણે કહી શકીએ બિઝનેસવાળી કંપનીઝ હવે લોન્ચ થવા જઈ રહી છે, અને એની ઘણા વખતથી આપણે ચર્ચા કરતા હતા કે હવે ફક્ત ટ્રેડિશનલ બિઝનેસીસ નહીં પણ નવા નવા બિઝનેસીસ પણ બધા હવે લોન્ચ થઈ રહ્યા છે, લિસ્ટ થઈ રહ્યા છે. તો નવા એવન્યુઝ પણ અહીંયા ઓપન અપ થતા દેખાઈ રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ માટે. તો નજર રાખીશું ખાસ કરીને આ ઝોમેટોના જે રીતે આઈપીઓને રિસ્પોન્સ મળે છે એના ઉપર. અત્યારે તો ઇનિશિયલ તો સારો રિસ્પોન્સ દેખાઈ રહ્યો છે એન્કર ઇન્વેસ્ટર્સ તરફથી, પણ હવે રિયલ રોકાણકારો માટે કેટલી ઓપોર્ચ્યુનિટી છે અને કેટલો તેમનો ઇન્ટરેસ્ટ જાગે છે એના પર સૌ કોઈની નજર હશે. પણ આની સાથે સાથે કારણ કે આ એક ફૂડ ડિલિવરી એપ અને કંપની છે અને ઘણા બધા સેગમેન્ટમાં પણ કાર્યરત છે, પણ જો જોવા જઈએ તો મયુરેશજી આની ઇમ્પેક્ટ થોડી ઘણી ગણવી. આપણે ગઈકાલે તમે જો ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ખાસ કરીને બર્ગર કિંગ જોયું હોય કે વેસ્ટ લાઈફ જોયું હોય, જ્યુબિલન્ટ જોયું હોય, તો ત્યાં એવો રિસ્પોન્સ નથી દેખાઈ રહ્યો જે રીતે આપણે ઇકોનોમીને ઓપન અપની પણ ચર્ચા કરી રહ્યા છે અને આવા સેગમેન્ટની પણ ચર્ચા કરી રહ્યા છે, પણ ખાસ કરીને આ બધી કંપનીઝ એટલો રિસ્પોન્સ નથી બતાવી રહી. શું ખાસ કારણ લાગે છે? આઈ થિંક બે વસ્તુ છે આમાં નિશાજી. પહેલી વસ્તુ આઈ થિંક જે લોકડાઉનમાં ફેસ હતું, specifically even in the second lockdown, I think je deliveries open hata, I think a lot of quick service restaurants, I think there, I think that entire focus comes through very very sharply. As the economy is now unlocking and as people have a lot of choice in terms of visiting the restaurant of their choice, thodi I think impact aave, but mare sabe I think the overall trend tame josho over the next few quarters or years, je millennials no trend hai, I think it's more towards quick fast food, so on so forth. Yes, healthy option nahi, but I think all these players are trying to create some kind of a healthy option around that as well. A bread na related hoy or the ingredients that they are putting through. To mare hisab I think ye same sale store approach cha, I think that should increase. Second thing, I think in terms of their cost optimization or business model itself, I think ye in store model cha, I think it will more be delivery take away kind of a model going forward as well, which means that their cost optimization should also start consolidating, and ena karan I think je cash flows che that should show significant growth on the bottom line as well. And a tier 1 tier 2, as this probably starts expanding into tier 2 towns as well, a weekend eating hoy, or as we say jare football matches hoy, Olympics hoy, or any sporting activity hoy, so I think with sporting activity on the rise again, a activity in terms of all these QSRs coming in, a pizzas hoy, burgers hoy, come to the rise. So mare sab I think consolidation che, but bahut interesting che space. From a long term or lamba gaana mate, I think some specific stocks like Burger King example, I think can really do well, or even something like a Jubilant, which has always done well, so people can keep on holding Jubilant to hold Jubilant. ચોક્કસ, તો આના પર નજર રાખીશું કારણ કે ફાઇનલી આની ડિલિવરી તો ઝોમેટો પણ થોડા દ્વારા થવાની છે. તો આ બધા એકસાથે કેટલા સંકળાયેલા છે બધા બિઝનેસીસ તમે જુઓ, અને આ ન્યૂ એજ બિઝનેસીસ બધા હવે ફરી પાછા એક્ટિવ થઈ ગયા છે અને નવા લોન્ચીસ પણ આપણને જોવા મળી રહ્યા છે. ઝડપથી એક નાનકડો વિરામ, વિરામ બાદ મારા સહયોગી વિક્રમ પાઠક પણ જોડાઈ જશે.